શકીએ છીએ, મોટા હોય તો એના માટે આદરણીય પરમપુર
પૂજ્ય એવા શબ્દો એમના માટે વપરાય છે. તમે બધા મજામાં હશો, હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું, એટલે કે હું પણ મજામાં છું. દિવાળીની રજાઓમાં ખાવા પીવાની, રમવાની, ફરવા જવાની મજા પડી ગયા છે, ખરું ને? એવો પ્રશ્ન કરે છે. તમે દરેકને આ વસ્તુ કરવાની મજા આવી ગઈ છે. મને તમારી બહુ યાદ આવે છે. તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય, તો જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળ જમણી બાજુએ લખવા. આપણે જેમને પત્ર લખતા હોઈએ એમને યોગ્ય સંબોધન કરવું, જેમ કે બાળક માટે કહીએ વાલા કહેવું, અને મોટા હોય તેના માટે આપણે આદરણીય, પરમ પૂજ્ય એવું સંબોધન કરી શકીએ. આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય, અને મિત્ર કે સખીમાંથી વ્યક્તિ હોય તેના માટે પ્રિય અથવા સ્નેહી આવા શબ્દો આપણે લખી શકીએ છીએ. સંબોધન પછી અલગ રીતિમાં યોગ્ય વિવેક વચન લખો, જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખવો હોય તે વિશે લખવાનું રહેશે. એટલે કે સૌથી પહેલા જમણી બાજુએ આપણે એડ્રેસ લખવાનું, ત્યારબાદ યોગ્ય જે લાગે એ શબ્દ લખવાનો સંબોધન માટેનું, અને ત્યારબાદ તમારે પત્ર છે એ લખવાની નીચેથી શરૂઆત કરવાની રીત. પત્રનો જે અંત ભાગ હોય એમાં વિદાય વચન લખવાનું હોય છે, જેમ કે ડી સ્નેહાદિત રેશ્માના નમસ્કાર, એટલે કે લિખિતમ સ્નેહાદિત રેશ્માના નમસ્કાર. આ મને પત્ર પૂર્વક થયું કહેવાય. તે પછી પરપીડિયા કવર પર પત્ર મેળવનારનું નામ, સરનામું, પિનકોડ નંબર સહિત લખવા જોઈએ, જેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય છે. એ પત્ર પૂરો થાય ત્યાર પછી આપણે વિદાય વચન લખવા જોઈએ, અને ત્યારબાદ પરપીડી અથવા તો જે કવર હોય એના ઉપર જે મોકલવાનું છે એનું નામ, સરનામું અને બીજી જે વિગતો હોય છે દરેક તમારી પિનકોડ સહિત બધી વિગતો લખવાની હોય છે. બાળકો, પત્ર લેખનમાં બીજી પણ એટલી કાળજી રાખે તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. વાંચો લખાણના બધા જ અક્ષરો, આપણે જે પત્ર લખીએ છીએ એના બધા જ અક્ષરો મરોડદાર, એટલે કે વાંચી શકાય તેવા વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. પત્ર જે આપણને ગમે એ રીતે આપણે લખી શકીએ નહીં. જો આપણે વ્યવસ્થિત સારા અક્ષરો નહીં લખીએ તો સામેવાળી વ્યક્તિ છે એ સમજી શકીએ નહીં. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય, બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે, તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર આપણે લેવું જોઈએ, ક્યાં પહોંચવું કે વધારે એવું આપણે લખી શકીએ નહીં. અક્ષરો ખૂટેલા, જાડા પાટા ન હોય કે લખાણમાં ચેકચક હોવી જોઈએ નહીં. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય, વિરામચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય કે જ્યાં પ્રશ્નાચિહ્ન હોય તો ત્યાં પ્રશ્નાચિહ્નનો ઉપયોગ, ઉદ્ગારચિહ્નનો ઉપયોગ, પૂર્ણ વિરામ, આ દરેકનો યોગ્ય ઉપયોગ થયો હોવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો પણ ન હોવી જોઈએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોવા જોઈએ. આપણે જે કહેવા માંગીએ છીએ એ સ્પષ્ટ અને સામેવાળી વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં આપણે લખવો જોઈએ. મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ પ્રવૃત્તિઓ કરી એ વિશે તો ખાસ લખજો, કે પત્ર લખો ને એમાં તમે વેકેશનમાં કઈ કઈ પ્રવૃત્તિ કરી એના વિશે તો મને ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્ર મને મળશે કે બધા જ પત્રો વેકેશન પછી હું દિશામાં લઈ આવીશ અને આપણે ક્લાસની વચ્ચે એમાં ચલાવીશું. અત્યારે વિજ્ઞાન યુગની અંદર મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે. આપણે જાણીએ છીએ કે મોબાઈલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટના દરેક ઉપયોગ દિવસે ને દિવસે વધતો જતો જાય છે અને એની સામે જે આ પત્ર લખવાની જે મજા છે એ ક્યાંક કેટલાક અંશે આપણે ભૂલતા જઈએ છીએ. એ ભૂલાય નહીં તે માટે આપણે પણ પત્ર લખીએ આપણા શિક્ષકોની, આપણા વડીલોની, આપણાથી નાના આપણા મિત્રો હોય એ દરેકને પત્ર લખવાની જે મજા આવે છે એનો આપણે આનંદ લઈએ, જેથી પત્રો ખૂબ ઓછા લખાય છે. છતાંય ખુલ્લા મને મોકલાશે પત્ર લખવા
આપવાની અને આવા પાત્રો વાંચવાની મજા તો કંઈ બોલે જ હોય છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા આપું છું. કે છેલ્લે મેં વિદાય વચન લખ્યું છે કે તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવે છે. અને લિખિતમ એટલે કે લી કરીને પાછળ પૂર્ણ વિરામ એના માટે શબ્દ વપરાય છે લિખિતમ, બરોબર? એટલે કે લખનારનું નામ અશોક સોમપુરાના આશીષ. તો આવા સાથે આ પત્ર લખવાની જે મજા છે એ શિક્ષક અહીં પૂરી કરે છે. અશોક સોમપુરાએ જે પત્ર લખવાની મજા છે એના વિશે આપણને વિસ્તૃત માહિતી આપી. આજના યુગમાં જ્યારે લોકો મોબાઈલનો ઉપયોગ વધારે ને વધારે કરતા જાય છે ત્યારે પત્ર લખવાનું જે કાંઈ ભૂલાઈ જાય છે એ યાદ કરાવવા માટે આપણને આ એકદમ સરસ મજાનો આપવામાં આવેલો છે. તો આપણે પણ પ્રયત્ન કરીએ કે જ્યારે જરૂર પડે ત્યારે પત્ર લખવાનું કામ આપણા દ્વારા પણ થાય અને એની મજા આપણે લઈ શકીએ. જો થઈ શકે તો તમે પણ તમારા શિક્ષકને પત્ર લખો અને આ રીતે પત્ર લખવાનો જે આનંદ છે એની મજા લો. આજે આપણે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.